નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધોરણ એક વિષય ગુજરાતી ગુજરાતીમાં બુજરાતીની ચોપડી કાઢો બધા એમાં આપણે પાઠ નવ સુધી શીખ્યા હતા હવે આપણે પાઠ આગળ શીખવાનો છે તો બધા એમાં ધ્યાન આપજો કાઢો પાના નંબર એકસો તેર પાઠ દસ એકસો તેર પાના નંબર ઉપર પાઠ દસ નું નામ શું છે વડ દાદા શું નામ છે બાળકો વડ દાદા વડ એટલે વડલો દાદા વડનો શબ્દ શું થાય વડલો શું થાય વડલો તમે લોકોએ વડ જોયો હશે ગામના પાદરે વડ હોય વડલો હોય તમે ક્યાંય જોયો હશે તો બાળકો આ એક વડલો છે વડમાં ઉપરનો ભાગ છે લીલો છે અને પાન પાન કહેવાય અને આ જે આ ભાગ આપ્યો છે એ થડ કહેવાય શું કહેવાય નીચેનો ભાગ છે એ થડ કહેવાય અને જે આ ડાળી ડાળી લબડે છે એ વડની વડવાય કહેવાય શું કહેવાય વડની વડવાય તો અહીંયા એક દાદા બે બાળકોને ફરવા લઈ જાય છે અહીંયા દાદા અને બે બાળકો અહીંયા બેઠા છે વડ નીચે શાંતિથી વાતો કરે છે તો આમાં બે બાળકો અને એક દાદાની વાત છે બાળકો દાદા જા દાદા સાથે ફરવા જાય છે મોટું એક ઝાડ જોયું ત્યાં વડ જોઈ જતીન નામનો એક છોકરો છે એ એના દાદા સાથે ફરવા જાય છે તો વિદ્યાર્થી મિત્રો આ પાઠ આમાં આવ કહેવા માગે છે તો આપણે જોઈએ જતીન એના દાદા સાથે ફરવા ગયો જતીન જતીન એના દાદા સાથે ફરવા ગયો ગામના પાદરે એક મોટું ઝાડ તેણે જોયું શું જોયું ગામના પાદરે એક મોટું ઝાડ જોયું ઝાડ હતું વડનું ઝાડ શેનું હતું બાળકો વડનું હતું શેનું હતું વડનું વડ જોઈ જતીન રાજી થઈ ગયો વડનું ઝાડ જોઈ જતીન શું થઈ ગયો રાજી રાજી થઈ ગયો એના દાદાને કહે છે કે જો દાદા વડનું ઝાડ કેટલું મસ્ત છે આપણે અહીંયા બેસીને આપણે આરામ કરીએ એટલે વડ જોઈને જતીન રાજી રાજી થઈ ગયો લાલ લાલ ટેટા જોઈ જતીને કહ્યું દાદાજી આ શું છે લાલ લાલ ટેટા એટલે વડના જે વડવાઈના ટેટા આવે એને લાલ ટેટા કહેવાય શું કહેવાય લાલ આપણે આંબા ઉપર કેવી કેરી આવે છે ને એવું પણ આ વડનું એક ફળ અહીંયા વડની ઉપર પણ ટેટા આવે છે એ લાલ હોય છે ટેટા કેવા હોય છે લાલ હોય છે તો જતીને કહ્યું દાદાજી આ શું છે તો દાદાજી કહે આ વડદાદાનું ફળ છે શું કહે છે દાદા આ વડદાદાનું ફળ છે જેવું બાળકો આપણે આંબા ઉપર કેરીનું ફળ આવે છે એવી રીતે આ વડ ઉપર પણ એનું ફળ લાલટેટા આવે છે જતીન દાદાના ખભા ઉપર બેસીને પાન જોવા લાગ્યો શું કરતો તો જતીન એના દાદાના ખભા ઉપર બેસીને પાન જોવા લાગ્યો વડદાદાને તો મોટા મોટા પાન હતા વડદાદાને તો મોટા મોટા પાન હતા શું હતું બાળકો મોટા મોટા પાન હતા પાન પણ લીલા છમ જો વડદાદાને મોટા મોટા પાન છે ને હં અને પાન પણ કેવા હતા એકદમ લીલા લીલા છમ જેવા વડદાદાનું થર તો ખૂબ જ જાડું હતું જો વડદાદાનું થડ અહીંયા આપ્યું છે કેટલું જાડું છે હા તો શું વરદાદાનું થડ ખૂબ જ જાડું હતું અહીંયા આપણને થડ આપ્યું છે ને જાડુ જાડું જતીને થડને બાથ ભરી પણ થડ બાથમાં ન આવ્યું શું ભરી જતીને બાથ ભરી જતીને બાદ ભરી પણ થડ હાથમાં ના આવ્યું પાછળ જોઈએ હે બાળકો વડલા ઉપર જતીને નજર નાખી જતીને શું કર્યું વડલા ઉપર જતીને નજર નાખી તો એની ડાળ ઉપર એક વાંદરો બેઠો હતો જતીને વડલા ઉપર નજર નાખી તો એ ડાળ ઉપર શું બેઠો હતો એક ડાળ ઉપર વાંદરો બેઠો હતો પાદરે એક કેશુડાનું ઝાડ પણ હતું શું હતું પાદર એટલે ગામના પાદરે એક કેશુડાનું ઝાડ હતું કેશુડો તમે જોયો હશે નાના છોકરાઓ હોય કેશુડાને નવડાવે પણ એક કેશુડાનું ઝાડ હતું કેશુડાને જોઈને જતીન રાજી થઈ ગયો કેશુડાનું ઝાડ જોઈને જતીન એકદમ રાજી થઈ ગયો જતીનની નજર વડદાદાના થડની નીચે પડી શું કહે છે જતીનની નજર વડદાદાના થડની નીચે પડી જતીનની નજર એકદમ થડદાદાના વડદાદાના થડ છે એની નીચે નજર એકદમ પડી તો વડદાદાનો આ ભાગ જમીનની અંદર જતો હતો શું કહે છે તો વડદાદાનો આ ભાગ જમીનની અંદર જતો હતો એટલે જે વડદાદાનું થડ છે એ જમીનની અંદર જાય એ જળ એ થડ કેટલું જાડું હોય છે જતીને એ ખેંચી જોયું જતીને શું કર્યું વડદાદાનું થડ હોય એ ખેંચી જોયું પણ ખેંચાયું નહીં શું ખેંચી જોયું જતીને વડદાદાનું થડ હતું એ ખેંચી જોયું પણ ખેંચાયું નહીં એના દાદાને પૂછ્યું દાદાજી આ શું છે જતીને એના દાદાને પૂછ્યું દાદાજી આ શું છે દાદાજીએ જવાબ આપ્યો આ વડનું મૂળ છે શું કહે છે બાળકો આ વડનું મૂળ છે મૂળ આપણે ખેંચીએ તો ખેંચાય નહીં જતીને ખેંચતો તો પણ ખેંચી શક્યો નહીં એટલે એના દાદાને પૂછે છે કે દાદાજી આ શું છે તો એના દાદાજી જવાબ આપે છે આ વડનું મૂળ છે ઉપરથી લટકતા દેખાતા પણ મૂળ જ છે જે ઉપરથી લટકતા દેખાય છે એ પણ મૂળ જ છે એ તમે હિંચકા એ પેલા વડ હોય ત્યાં તમે એ પકડીને હિંચકા ખાવ છો ને હા એને પણ મૂળ જ કહે છે એમને વડવાય કહેવાય શું કહેવાય એમને વડવાય કહેવાય જતીને એને લટકી જોયું અને હિંચકા ખાવાની મજા પડી તો બાળકો પેલું તમે આ ઝા વડનું ઝાડ છે મેં તમને વડવાય આગળ ચિત્રમાં બતાય એ છે એ એ પકડીને હિંચકા ખાઈ શકાય એને શું કહેવાય વડવાય શું કહેવાય લટકતા દેખાતા મૂળ છે એને વડવાઈ કહેવાય એ વડવાઈ જોઈ જતીન જતીને લટકી જોયું અને એને ત્યાં હિંચકા ખાધા એને હિંચકા ખાવાની ખૂબ મજા પડી ગઈ કેટલી બહુ જ મજા આવીને ત્યાં પડી ગઈ હવે નવા શબ્દો બાથ બાથ એટલે ભેટવું તમે કોઈ તહેવાર હોય અને કોઈ તમારા ભાઈ બહેન કે કોઈ આવ્યું હોય તમારા ઘરે બેનપણી કે કોઈ તમે એકબીજા બા ભેટો છો ને હા એટલે બાથ એટલે ભેટવું પાદર પાદર એટલે ગામનું પાદર વડવાઈ વડલાની જે ડાળીઓ મૂળ આવે એને વડવાય કહેવાય શું કહેવાય વડલાની લટકતા દેખાતા મૂળ હોય એને વડવાય કહેવાય હવે બાળકો આપણે પ્રશ્ન જોઈએ તો બધા નોટ પેન્સિલ જોડે રાખો પ્રશ્ન એક જવાબ આપો એમાં છે પહેલો જવાબ તમે કયા કયા ઝાડ જોયા છે પહેલો પ્રશ્ન બાળકો તમે કયા કયા ઝાડ જોયા છે હં કયા કયા ઝાડ જોયા છે આંબો પીપળો લીમડો હં તમે જે ઝાડ જોયા હો એ ઝાડના નામ લખવાના તો લખો અહીંયા હું ત્યાં આટલા લખાવું છું બીજા તમને આવડે બધા લખો આંબો પીપળો લીમડો બીજા પણ લખાય હવે આગળ પ્રશ્ન જોઈએ બાળકો શું આપ્યું છે બીજું આંબો પણ આંબો આપણને કયું ફળ આપે છે હા કયું ફળ આપે બાળકો આંબો આંબા ઉપર કયું ફળ આવે તમે બધા ઉનાળામાં ખાવ છો કયું ફળ આવે હા કયું ફળ આવ્યું કેરી તો લખો જવાબમાં કેરી ત્રીજું કેરી જામફળ બોર શું કહેવાય કેરી જામફળ બોર શું કહેવાય

ઝાડની ઉપર જે પાન આવે ને એ બધો એકદમ લીલો છમ હોય છે શું હોય છે લીલો છમ પાન કહેવાય શું કહેવાય એને પાન અને બીજું લખવાનું પર્ણ શું કહેવાય પર્ણ ને પર્ણ પાંચમું જમીનની અંદર ઝાડનો કયો ભાગ હોય છે જમીનની અંદર ઝાડનો કયો ભાગ હોય છે જમીનની અંદર કયો ભાગ હોય બાળકો મૂળ કયો ભાગ હોય મૂળ તો લખો જવાબમાં મૂળ જમીનની અંદર મૂળ હો મૂળ ભાગ હોય છે છઠ્ઠું ઝાડનો સૌથી જાડો ભાગ કયો હોય છે હા ઝાડનો સૌથી જાડો ભાગ કયો હોય બાળકો થર્ડ લખો જવાબમાં થર્ડ ને સાતમો થર્ડ જુદા પડતા ફાંટાઓને શું કહેવાય થડમાંથી જુદા પડતા ફાંટાઓને શું કહેવાય ડાળીઓ શું કહેવાય બાળકો ડાળીઓ તો લખો જવાબમાં ડાળિયો અને આઠમો તમે કયા કયા ફૂલ જોયા છે તમે કયા કયા ફૂલ જોયા છે તો વિદ્યાર્થી મિત્રો તમે જે ફૂલ જોયા હો એ આમાં લખવાનું ગુલાબ ચંપો સૂરજમુખી બીજા ઘણા બધા ફૂલ છે એ તમારે નામ લખવાના અને નવમું વડના લટકતા મૂળને શું કહેવાય વડના લટકતા મૂળને શું કહેવાય વડવાય શું કહેવાય બાળકો વડવાય લખો જડાવ જવાબમાં વડવાય તો વિદ્યાર્થી મિત્રો આ તમને જવાબ કરાયા એ બધા તમારે તમારી નોટબુકમાં લખવાના છે હવે નીચે આપણને એક ગીત આપ્યું છે જોઈએ વડદાદાને લાંબી દાઢી લાંબા લાંબા વાળ ઓળમ કોળમ રમતા રમતા ભૂલ્યા પડ્યા બાળ ઓ વડદાદા ટેટા રાતા ને વળી મોટા પછી રમીશું આગે જઈને આટા ને વાળી પાટા શું કે છે વડદાદાની લાંબી દાઢી અને લાંબા વાળ ઓળમ કોળમ રમતા રમતા ભૂલા પડ્યા બાળ એટલે રમત રમતા રમતા અમે ભૂલા પડ્યા અમારું બાળપણ યાદ આવી ગયું ઓ વડદાદા આપો ટેટા જે વડદાદાનો ફળ થાય છે એટલે કે આપો અમને ટેટા રાતાને વળી મોટા પછી રમશું અમે આગે જઈને અને આટા અને વળી પાટા એટલે અમે આગે જઈને પછી અમે આટાને પાટા રમવાનું રમીશું તો વિદ્યાર્થી મિત્રો આપણે આટલું જ તો મેં તમને જે કરાયું એ તમે લેશન પૂરું કરી દેજો આગળનું બીજું જે બાકી છે એ પાઠ આપણે પછી શીખીશું પછીના વિડીયોમાં શીખીશું તો આટલા નવ પ્રશ્ન છે એ તમારે નોટબુકમાં લખી દેવાના છે